લોકડાઉનના નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે તે જાણવા મંતવ્ય ન્યૂઝની ટીમ પાટણ પહોંચી અને જે દ્રશ્યો સામે આવ્યા તે ચોક્કસ એક સવાલ ઉભો કરનારા હતા શું લોકો લોકડાઉનના નિયમોને ગોળીને પી ગયા છે કારણ કે પાટણ જિલ્લાના ખડે પગે છે તેમ છતાં પણ લોકો માટે નિયમો કાગળના વાક સમાન હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા નિયમોને ગોળીને પી જવું તે આ લોકો માટે જાણે સામાન્ય બની ગયું હોય પાટણના હિંગડાજ ચાચર બગવાડા દરવાજા દરવાજા મીરા બજાર કે પછી વિસ્તાર તમામ વિસ્તારોમાં દુકાનો ધમધમે છે કાપડની દુકાન ન ખોલવા હુકમ તેમ છતાં પણ અહીં કાપડની બજારો ધમધમે છે એક સવાલ ચોક્કસ થાય કે શું આ લોકો ક્યારેક પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકશે ખરા કોરોનાનો કાળો કહેર અને પાટણ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાની અંદર વીસથી વીસ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ આવવા પામે છે ત્યારે પાટણ જિલ્લાની અંદર લોકડાઉનની જો વાત કરવામાં આવે તો આજે પાટણ જિલ્લાની શહેરની અમે જે મુલાકાત લીધી અહીંયા શરેઆમ ખુલ્લે આમ લોકડાઉનનો ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે આપણે કેમેરામેનને કહીશ કે હાલમાં જે પાટણ જિલ્લાના જે હિંગળા ચાચર વિસ્તાર છે એ હિંગરા ચાચર વિસ્તારની અંદર હાલમાં જેવું મુલાકાત લઈ રહ્યા છે અહીંયા ખુલ્લે આમ સરેઆમ લોકડાઉનનો ભંગ જોવા મળી રહ્યો છે અહીંયા લોકો કોઈ કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ પણ પાડતા નથી અને ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે આ બાબતે તંત્ર દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ કેમ નથી તેનો અમલ કરતા તેના વિશે પણ જોવાનું રહ્યું હાલમાં આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે હાલમાં જે આ વિસ્તાર છે હિંગરાજ ચાચર વિસ્તાર હિંગરાજ ચાચર વિસ્તારની અંદર ખુલ્લે આમ સરે આમ આ લોકડાઉનનો ભંગ થઈ રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં નહીં લેવામાં આવતા તેનું કારણ હવે જોવા ક્યાંક જો આ રીતે આ રીતે ચાલશે તો ક્યાંક ને ક્યાંક હવે કોરોનાના કહેરના પોઝિટિવના કેસોમાં અત્યંત વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે પ્રવિંદરજી મંતવ્ય ન્યૂઝ પાટણ